नमस्कार विद्यार्थी मित्रों, जनार्दन से पश्चिम संदेश, श्री कृष्णनो अंतिम संदेश। आ लेसन बीजा भाग में अपने आगे बढ़िए। लास्ट टाइम अपने जोयु के करुण रुदन, करुण विलाप जे अर्जुने कर्यो हतो तेनो हूबहू आबेहूब धृतराष्ट्रनी सभा में घटोत्कच ए कही संभळावे छे। अने छेल्ले कहे छे के ए पुत्रना शोक में उद्भवेला जे अग्नि छे, ए अग्नि में कहे छे के ते अयम प्राण, आ तमारा प्राण ने न दहेत हवी रीति, एटले हवी प्लस इति एटले हविष्यनी जेम बाळी न नाखे। बराबर, तो बचीने रहेजो। हाँ, आ एक चेतवनी आपे छे। तो हवे आपणे आगळ वधीए, ज्यारे आवी सूफियाणी बातों, सारी सारी बातों ज्यारे करी छे तो ये सांभळीने शकुनिनी एंट्री थाय छे। शकुनिनुं पात्र एटले मित्रों आपणे समजीए छीए के ते मामा छे कौरवना, दुर्योधन दुशासन वगैरे, એટલે ગાંધારીના ભાઈ છે, ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારી અને દુર્યોધનની માતા। ગાંધાર પ્રદેશમાંથી એમનું ત્યાંના રાજા છે એટલે એને ગાંધાર નરેશ પણ કહેવામાં આવે છે। તો શકુની એ પાસા, જે ડાઈસ, જે પાસાની રમત છે, એમાં બહુ કહેવાય કે દગાખોરી કરે, અન્યાય કરે અને એ રમત રમવામાં બહુ કુશળ છે। तो अहीं आपणे जोईए के ते शुं कहे छे। यदि स्याद वाक्य मात्रेण निर्जितेयं वसुंधरा, यदि एटले जो, जो वाक्य मात्रेण एटले के छे वाक्य मात्रथी एटले बोलवा मात्रथी वसुंधरा निर्जितेयं स्याद, एटले के छे के वसुंधरा एटले आ पृथ्वी अने निर्जितेयं एटले के छे के जीती जवाती होय, स्याद एटले होय, बरोबर, भविष्यकाळनું रूप छे। आम तो कहे छे के यदि स्याद वाक्य मात्रेण निर्जितेयं वसुंधरा, कहे छे के जो बोलवा मात्रथी आ पृथ्वी जीती जवाती होय, वाक्य वाक्य यदि भवेत सर्वसत्रवत कृत, अने वाक्य वाक्य ज्यारे एक ज शब्द बे वार आवे त्यारे आपणे संस्कृतमां एनो अर्थ करीए छीए के दरेक वाक्यमां। तो कहे छे के दरेक वाक्य में सर्वसत्र वध कृत एटले सर्वसत्रियोनो वध कृत भवे, तो एटले थई चूक्यो होय, कराई चूक्यो होय। जो बोलवाथी एम कहे छे के जो पृथ्वी जीती जवाती होय तो वाक्य वाक्य बोली अने क्षत्रियो कहे छे के मरता जाय। तो आ एवुं कहेवा मांगे छे के बोलवुं अने करवुं, कथनी वर करणी आपणे कहीए छीए ने, एमां कहे छे के घणो बधो फर्क छे। आवुं शकુની कहेवा मांगे छे। तो हवे શકુનિને बराबर जवाब आपे छे ઘટોત્કચ, ભીમનો पुत्र, के जे શકુની રેસ વ્યાહર્તી, શકુની રેસની संधि छूटी पड़े छे, શકુની प्लस एस, વિસર્ગનો અહીં ર થયો છે અને વિસર્ગ સંધિનો નિયમ છે, હું બોલું છું તમે સમજી લેજો, કે જો વિસર્ગની આગળ અ કે આ સિવાયનો સ્વર આવે તો વિસર્ગનો ર થઈ જાય, અને એની પછી જો વ્યંજન આવે તો રનો રેફ, એટલે કે ઉપર ચંદ્રની જેમ અડધો ર હોય, અને જો સ્વર આવે તો એ ર કેવો થઈ જાય, પૂર્ણ થઈ જાય, સ્વર એની અંદર પડી જાય, એટલે અહીં એ એટલે એ એ સ્વર છે એક માત્ર, એ એની અંદર રની અંદર ભળી ગઈ છે, એટલે શકુની રેસ, એટલે શકુની પ્લસ એસ, હા, એસ એટલે આ, અને વી પ્લસ આ પ્લસ હૃ, હૃ ધાતુ, આ ઉપસર્ગ સાથેનો ધાતુ એ કહે છે કે વ્યાહર્તી એટલે બોલે છે, એ સ શકુની વ્યાહર્તી, કે છે કે આ શકુની બોલે છે, ભો, હા, સંબોધન છે, ભોહો શકુને, કે છે કે હે શકુની, હા, સંબોધન કર્યું કે હે શકુની અક્ષાણ વિમુચ્ય ભવબાણ યોગ્ય, હા, ચેતવણી આપી કે અક્ષાણ, અક્ષાણ એટલે પાસા, જે પેલા રંબાના આવે છે ને આમ નાખે છે અક્ષાણ, બરાબર, આમ પાસા બે હાથથી, બે હાથથી બે પાસા છે એ આમ બરાબર બે હાથ કરી અને એ પાસાને આમ નાખે છે ને, હા, બરાબર, આમ બે હાથમાં ઘસી અને આમ પાસા નાખે છે, તો એ અક્ષાણ એટલે પાસાઓને
विमुच्य એટલે કે વિમુચ્ય એટલે મુચ્ય એટલે મૂકીને સંબંધક ભૂતકૃતં છે કે પાસાને મૂકીને ભવ બાણ યોગ્ય તો બાણ ચલાવવા યોગ્ય થા હા ચેતવણી આપી તે ઘણી રીતે ષડયંત્ર કરીને કહે છે કે અમને બધાને પરેશાન કર્યા હવે તો કહે છે કે બાણ ચલાવવા યોગ્ય થા હાથમાં બાણ ઉપાડ પછી હું જોઈ લઉં તને રણ મેદાનમાં હં ઘરે બેઠા બેઠા ઇન્ડોર ઇન્ડોર એટલે ઘરમાં તો ઘણી રમતો રમી મહેલોમાં તો ઘણી રમતો રમી હવે મેદાનમાં રણ મેદાનમાં આવી જા પછી હું તને જોઈ લઉં બરાબર તો આ વાત કરે છે હવે જો દુર્યોધન વચ્ચે એન્ટ્રી કરે છે દુર્યોધન કહે છે બો બો હો પ્રકૃતિમ ગત હં બો બો સંબોધન કરે છે કે અરે ઓ પ્રકૃતિમ ગત એટલે પ્રકૃતિ એટલે સ્વભાવ અને ગત એટલે ગયો કે છે કે તું પોતાના સ્વભાવ પર ગયો હં પોતાના સ્વભાવ પર ગયો સ્વભાવ એટલા માટે કે ઘટોત્કચ છે એ રાક્ષસી હિડિંબાનો પુત્ર છે એટલે કે છે કે રાક્ષસીના પુત્રનો સ્વભાવ કેવો હોય રાક્ષસ જેવો બરાબર આવું કહેવા માગે છે અને પછી સરખામણી કરે છે પાછો કે વયમ અપી ખલુ રૌદ્રાહ રાક્ષસ ઉગ્ર સ્વભાવા હા વયમ એટલે અમે બધા હા ઉત્તમ પુરુષ બહુવચન છે અહમ આવામ વયમ અપી એટલે પણ અમે પણ ખલુ એટલે ખરેખર રૌદ્રાહા એટલે રૌદ્ર રાક્ષસ ઉગ્ર સ્વભાવા હા કે છે કે રાક્ષસ જેવા ઉગ્ર સ્વભાવવાળા છીએ જો માનવનો પુત્ર છે તો પણ પોતાની જાતને શું કહેવડાવે છે કે અમે પણ ખરેખર રાક્ષસ જેવા ઉગ્ર સ્વભાવવાળા છીએ કે છે તું એકલો રાક્ષસ નથી અમે પણ કે છે રાક્ષસ જેવા ઉગ્ર સ્વભાવવાળા છીએ બરાબર તો અહીંથી આપણે આગળના પેજ ઉપર જઈશું આ તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે આગળ ઘટોત્કચ કે છે જ્યારે આવું વાત કરે છે બરાબર કે તું પોતાના સ્વભાવ પર ગયો કે છે કે અમે પણ ખરેખર રાક્ષસ જેવા કે છે ઉગ્ર સ્વભાવવાળા છીએ ત્યારે ઘટોત્કચ કે છે શાંતમ પાપમ શાંતમ પાપમ હં સંસ્કૃતના નાટકોમાં આ વાક્ય ઘણીવાર વપરાય છે એવું કહેવા માગે છે કે જો એને ઉંમર એની ઉંમર સરખી હોય અથવા ઉંમરમાં નાનો હોય તો એ વાતને એને માન્ય નથી એવું કહેવા માગે કે આ વાત મને મંજૂર નથી એટલે કહે છે કે હે પાપી તું શાંત થા ઘટોત્કચ દુર્યોધનને કહે છે કે હે પાપી શાંત થા રાક્ષસેભ્યોપી રાક્ષસેભ્ય પ્લસ અપી વિસર્ગનો ઓ થયો છે અને આનો અવગ્રહ થયો છે આ રાક્ષસેભ્ય એટલે પંચમી વિભક્તિ બહુવચન બરાબર હવે વિભક્તિના જે ગુજરાતી પ્રત્યયો છે થીમાંથી પરથી પંચમી વિભક્તિ એની અંદર આપણે બે પ્રત્યયોનો નવો ઉમેરો કરીએ છીએ જે તમારે તૈયાર કરી લેજો એ બે પ્રત્યયો છે ની પાસેથી ના કરતા ની પાસેથી ના કરતા ઓકે તો અહીં એનો મતલબ છે ના કરતા એટલે રાક્ષસેભ્ય એટલે રાક્ષસોના કરતા અને અપી એટલે પણ તો શું કહેવા માગે છે કે રાક્ષસોના કરતા પણ ભવંત ભવંત એટલે તમે આગળ શબ્દ આવી ચૂક્યો છે એવ એટલે ચ અને ક્રૂરતરાહા તર એટલે જે વધારો બતાવવા માટે વપરાય છે અંગ્રેજીમાં જે રીતે ડિગ્રી હં સુંદર વધુ સુંદર અતિ સુંદર એવી રીતે ક્રૂરતરા એટલે વધારે ક્રૂર છો ક્રૂર નિર્દય હં ઘાતકી બરાબર કહે છે કે તમે તો રાક્ષસોના કરતાં પણ વધારે ક્રૂર છો કુતઃ કેમ કે કેમ ક્રૂર છો તો જો વાત કરે છે કે જતુ ગૃહે નીચેનો શ્લોક છે કે નિશાચરા બરાબર નિશાચરા એટલે નિશા એટલે રાત્રિ અને ચર એટલે હરવું ફરવું ચરનાર એટલે શિકાર કરનાર એટલે નિશાચરનો મતલબ છે રાક્ષસો આ સમાસ છે નિશા એ નામ છે અને ચર એ ધાતુ છે નામ પ્લસ ધાતુ આવે નામ પ્લસ ક્રિયા ધાતુ આવે તો એનો એ સમાસ બને છે ઉપત તત્પુરુષ બરાબર ઉપત તત્પુરુષની આ વ્યાખ્યા છે ઓકે તો હવે આપણે આગળ વધીએ તો કહે છે કે નિશાચરા એટલે રાક્ષસો જતુ ગૃહે જતુ એટલે લાખ જે એકદમ પોચું લાકડું હોય છે સુશોભન માટે વપરાય છે એ લાખ એટલે કે લાખ
અને ગૃહી એટલે ઘર ભવન. તો લાખના લાક્ષાગૃહમાં સુપ્તાન ભ્રાતૃન, સુપ્તાન એટલે સુતેલા, ભ્રાતૃન એટલે ભાઈઓને, ન દહનતી, દહન કરશે નહીં એટલે બાળશે નહીં. હા, રાક્ષસો કે જે આવું કાર્ય નહીં કરે જે તમે કર્યું છે. ન તથા ભ્રાતૃ પત્ની સ્પૃશંતી નિશાચરા શિરસી, શિરસી એટલે શિર એટલે મસ્તક, સપ્તમી વિભક્તિ છે મસ્તક પર. તથા અને કહે છે કે ભ્રાતુ પત્ની એટલે ભાઈની પત્ની એટલે ભાભીના શિરસી એટલે મસ્તક પર ન સ્પૃશંતી એટલે કહે છે કે સ્પર્શ કરશે નહીં. બરાબર, તો આ બંને વાત તમને થોડી સમજાવી દઉં કે જતુગૃહે એટલે લાક્ષાગૃહ એવો એક ઇન્દ્રપ્રસ્થ જેવો એક મહોર એક મહેલ બનાવે છે દુર્યોધન, જેમાં એને લાખના લાકડાનો ઉપયોગ કર્યો હોય છે. આ લાખનું જે લાકડું છે લાક્ષ એ એકદમ પોચું હોય છે કે તેને આગ લગાડીએ ને તો થોડી વારમાં ભડભડ બળીને ખાક થઈ જાય, રાખ થઈ જાય. ઓકે, અને ઉપરથી રંગરોગાન કરીને બહુ મસ્ત સુશોભન કરીને આપે છે અને રહેવા માટે. બરાબર, હવે દુર્યોધન કશું આપે નહીં, આટલો લોભી માણસ, હા, એના માટે તો યુદ્ધ થયું હતું. અને અચાનક આવું કરે એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે આવું કેમ. તો જે પાંચ પાંડવો હતા એમાં સૌથી નાનો ભાઈ સહદેવ, નાનો ભાઈ સહદેવ અને સોરી નાનો ભાઈ નકુલ હતો, પણ જે એનાથી થોડો મોટો એટલે કે સહદેવ. બરાબર, સહદેવ નકુલ. તો એ સહદેવની અંદર એક ત્રિકાળ જ્ઞાનની શક્તિ હતી, વરદાન આપેલું હતું, મળેલું હતું કે તે ત્રણેય કાળને સમજી શકતો હતો. એટલે પ્રશ્ન કરવામાં આવતા એને કહ્યું કે આપણને બાળવાનું આ ષડયંત્ર છે કે રાત્રે આપણે સૂતા હોઈશું ને કૌરવો શું કરશે, આપણને આ મહેલને આગ લગાડશે. એવી એને આ વાત કરી. એટલે પાંડવો બહુ ચાલાક હતા, હોશિયાર હતા, એટલે એમને પણ શું કર્યું, મહેલની અંદર વચ્ચોવચ્ચ એક ખાડો ખોદી અને એમ કહેવાય કે સુરંગ બનાવી, ટનલ બનાવી, જે બહાર બહારના ભાગે પૃથ્વી પર નીકળતી હતી. એટલે જેવી આગ લાગે છે, આગ લગાડે છે એ લોકો, સાચી વાત સાબિત થાય છે, એ સમયે એક પછી એક પાંડવો એમાં થઈને પછી બધા નીકળી જાય છે બહાર. બરાબર, આ વાતને હજુ આગળ વધારીએ તો હવે જ્યારે આ મહેલ આખો થોડીક સમયમાં બળીને ખાક થઈ જાય તો બધા કૌરવો તો દુર્યોધન વગેરે તો મદ્યપાનની મહેફિલને માણે છે. હા, મદિરાપાન પીને એકદમ કહે છે કે આપણો જે દુશ્મનો હતા, જે કાંટો હતો એ નીકળી ગયો. પરંતુ મિત્રો, એવું હતું નથી. જેને રામ રાખે તેને કોણ ચાખે, એમની પાસે તો ભગવાન કૃષ્ણ છે અને ભગવાનનો જેનો સહારો છે એને કોણ મારી શકે. તો એમ કહેવાય કે એ પાંડવો જીવિત હોય છે આ રીતે. તો કહે છે કે આવું કાર્ય પણ કહે છે રાક્ષસો નહીં કરે. અને બીજું, જે મસ્તક પર હાથ અડાડવો એટલે મર્યાદાનું ઉલ્લંઘન કરવું, એ કાર્ય દુશાસન એટલે દુર્યોધનનો નાનો ભાઈ દુશાસન, જે પાંડવોની પત્ની પાંચાલી એટલે કે દ્રૌપદીને એના વાળ એટલે કે ચોટીથી પકડીને સભામાં લઈ આવે છે, જ્યારે યુધિષ્ઠિર જુગારમાં બધું હારી જાય છે, પત્નીને પણ દાવ ઉપર લગાડી દે છે. તો આ બી પ્રસંગોની વાત કરે છે કે આવું રાક્ષસો કરશે નહીં. બરાબર, ચલો તો હવે આપણે આગળ વધીએ. દુર્યોધન કહે છે દૂત ખલુ ભવાન પ્રાપ્ત, ખલુ એટલે ખરેખર, ભવાન એટલે તમે, દૂત પ્રાપ્ત એટલે દૂત તરીકે આવ્યા છો, પ્રાપ્ત થયા છો એટલે આવ્યા છો. ન ત્વમ યુદ્ધ અર્થમ આગત, યુદ્ધ અર્થમ આગત ન, તમે યુદ્ધ માટે આવ્યા નથી. ગૃહિત્વા ગચ્છ સંદેશમ, કે જે સંદેશ ગૃહિત્વા ગચ્છ, ગૃહિત્વા સંબંધકભૂત કૃદન, ગ્રહણ કરીને, લઈને, ક્રિયા પ્લસીને, સંદેશ લઈને કે છે ગચ્છ એટલે જાઓ, આજ્ઞા કરી, વિનંતી કરી. ન વયમ દૂત ઘાતકા, દૂત ઘાતકા વયમ ન, અમે કહે છે દૂતને હણનારા નથી. ઘાતકા એટલે એને હણનાર, મારનારા, અમે દૂતને મારનારા નથી. બરાબર, આ વાત કરી એટલે ઘટોત્કચને એમ લાગ્યું કે હું દૂત છું ને એટલે તમે મને છોડી રહ્યા છો, હા, મને બચાવી રહ્યા છો. ઘટોત્કચ તો બળવાન હતો, જેવો ભીમ બળવાન હતો
दस दस हाथी नु जेमा बळ होय एवो ने एवो घटोत्कच एनो पुत्र पण बळवान हतो, हा, परंतु विनय अने विवेक पण एटलो ज दाखवे छे। तो अहियो ज्यारे दूतनी वात करी एटले के छे घटोत्कच के छे सरोसम, सरोसम एटले रोष साथे एटले गुस्साथी के छे किम दूत इति माम प्रदर्शयसि, किम सु दूत इति एटले दूत एम कही माम एटले मने प्रदर्शयसि नो मतलब छे अपमानित करो छो। सामेवाळा मध्यम पुरुष ने आ वात करे छे के सु दूत एम कही ने मने तमे अपमानित करो छो। मा तावत भो, भो अरे संबोधन, मा एटले ना अने तावत एटले तो, बराबर, मा तावत भो एटले के छे के अरे एम तो नहीं, न दूतो हम, दूत प्लस अहम विसर्ग नो ओ थयो छे ने अनो अवग्रह थयो छे, ड जेवी निशानी जे लखाय छे पण बोलाती नथी। तो के छे के दूत अहम न, हुं दूत नथी, जो तमे मने दूत एम कहीने के छे के आ रीते छोड़ी मुकता हो तो हुं दूत नथी। प्रहर द्वम समाहता, हा, प्रहर द्वम, द्वम एटले मध्यम पुरुष बहुवचन क्रियापदनो प्रत्यय छे, प्रहर एटले प्रहार करो, द्वम एटले तमे बधा, अने समाहता एटले भेगा मळीने, समाहता एटले भेगा मळवुं, बराबर, समाहार थवो, तमे बधा भेगा मळीने के छे मारी पर प्रहार करो। पोताना बाबड़ा ऊपर एटलुं बळ छे कि चैलेंज आपे छे, खुल्ली चैलेंज के तमे बधा भेगा मळीने मारी पर प्रहार करो। अने सर्वे उत्तिष्ठन्ति, विचारो मित्रो केवुं दृश्य हशे आ, तमे जोई शको छो आ रीते आ चित्र, बराबर, के जेमां घटोत्कच सामे धृतराष्ट्र जे छे अने गांधारी ए बैठा छे परिसभामां, बंने बाजु बे हरोळ, बे बाजु राजाओ बैठा छे। અને ઘટોત્કચ જ્યારે આવું કહે છે ને બધા રાજાઓ ઊભા થાય પોતાના હથિયાર કે શસ્ત્ર સાથે રાખીને ઊભા થાય, તો જુઓ કે સભામાં કેવું દ્રશ્ય રચાયું હશે, ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ ઊભી થાય, અત્યારે કંઈક થઈ જશે, હવે કંઈક થઈ જશે, અને નિયમ હોય છે કે દૂતને હણી શકાતો નથી, દૂતને મારવામાં આવતો નથી, પણ આ તો બધા કેવા માણસો, દુર્જનો, હા। तो आ परिसभा में एम कहवाय के सर्वे उत्तिष्ठन्ति, ज्यारे बधा ऊभा थाय छे उठे छे त्यारे हवे जो आ बन्ने मारा मारी करे आवुं दृश्य रचे तो पछी राजानुं होवुं तो कोई एनो कोई मतलब नथी। एटले धृतराष्ट्र आ बाजी संभाळे छे अने धृतराष्ट्र जे छे ए पछी कहे छे के पौत्र एना तो पुत्रना पुत्र समान छे, हा, एटले कहे छे के हे पौत्र घटोत्कच मरसयतु भवान, भवान शब्द આગળ પણ આવ્યો છે ફરી એકવાર કે જે કે તમે, મરસયતુ નો મતલબ છે માફ કરો, કે જે કે તમે મને માફ કરો, અને મદ વચન અવગંતા ભવ, અવગત થાઓ, અવગત થાઓ એટલે સમજો, મદ વચન એટલે મારા વચનને સમજનારા થાઓ, હું જે કહું છું તેને સમજો, મારા વચનને સમજનારા થાઓ। तो જ્યારે આ વાત કરે છે આ ચિત્ર આપણે જોઈ શકીએ છીએ મિત્રો, બરાબર, તો આ ચિત્ર આપણે જોઈ શકીએ છીએ, બરાબર, પરિસભામાં આ રીતે। હવે આપણે આગળ વધીએ, તો ઘટોત્કચ પણ એ રીતે બરાબર પોતાના પિતામહ એટલે કે પિતામહ સમાન ધૃતરાષ્ટ્રની વાત સાંભળે છે અને તરત જ કહે છે ભવતુ ભવતુ, ઘટોત્કચ કહે છે ભલે ભલે, પિતામહસ્ય વચનાત દૂતોહમ અસ્મિ, પિતામહના વચનથી, પિતામહના કહેવાથી અહમ દૂત અસ્મિ, હું દૂત છું, હા, બે પ્લસ લાગે છે સંધિમાં, દૂત પ્લસ અહમ પ્લસ અસ્મિ, અસ્મિ એટલે ઉત્તમ પુરુષ એક વચન, બરાબર, મી વહમ, તો કહે છે કે હું દૂત છું। અને પછી કહે છે કે ભો ભો રાજાનહ, સંબોધન કરે છે કે હે રાજાઓ, શૂયતામ જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ શૂયતામ એટલે કે શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ સાંભળો, બરાબર। હવે અંતિમ સંદેશ શું છે, તો અહીં શ્લોક સ્વરૂપે આપેલો છે અંતિમ સંદેશ, જે આપણે જોઈ લઈએ કે અંતિમ સંદેશ શું કહેવા માગે છે, બરાબર મિત્રો, ચલો જોઈએ।
धर्मम समाचार, धर्मनु आचरण करो। धर्मनु आचरण करवो એટલે પોતે પોતાના કર્તવ્યથી, ફરજથી પરિચિત થવું। એટલે કૃષ્ણ ભગવાને આ સંદેશ મોકલાવ્યો છે શ્રી કૃષ્ણએ કે યુદ્ધનો વિરામ આવી જાય, એટલે કે જે ધર્મમ સમાચાર, ધર્મનું આચરણ કરો। સ્વજન વ્યપેક્ષામ કુરુ, શબ્દોને આપણે આડાવડા શબ્દોને ગોઠવીએ। સ્વજન વ્યપેક્ષામ એટલે સ્વજનોની બચાવવાની ચિંતા કરો। હું થોડુંક મોટું કરીને તમને સમજાવું છું, બરાબર શ્લોકને? હા, તો સ્વજન વિ અપેક્ષામ, સ્વજનોની વિ એટલે વિશેષ, અપેક્ષા એટલે બચાવવાની ચિંતા, કુરુ એટલે કરો, બરાબર? કહે છે કે તમે પોતાના સ્વજનોને બચાવવાની ચિંતા કરો। અને યત કાંક્ષિત મનસી, મનસી એટલે મનમાં, સપ્તમી વિભક્તિ છે। અને યત કાંક્ષિત એટલે આકાંક્ષા, જે ઈચ્છા, યત એટલે જે તમારા મનમાં ઈચ્છાઓ હોય ને, તે સર્વમ ઈહ અનુતિષ્ઠ। સર્વમ એટલે તે બધી ઈચ્છાઓને, તે બધી ઈહ એટલે અહી, અનુતિષ્ઠ એટલે કરી લો। કોઈ મનની ઈચ્છા હોય તો અધૂરી ન રહેવી જોઈએ, હા? તમારા મનની જે ઈચ્છા હોય તે બધી જ અહી અનુતિષ્ઠ એટલે કરી લો, પૂરી કરી લો, બરાબર? કેમ પૂરી કરવાનું કહે છે? તો જુઓ, આગળ આપણે જોઈએ કે જાત્યોપદેશ ઈવ, જાતિ પ્લસ ઉપદેશ। જાતક, જાતક એટલે જે બોધ ઉપદેશ આપનારી કથાઓ છે એને જાતક કથા કહે છે। તો જાત્યોપદેશ એટલે કહે છે કે જાતક એટલે હિતકારક, ભલાઈ માટે। તો હિતકારક ઉપદેશની ઈવ એટલે માફક, પાંડવ રૂપધારી, હા, પાંડવનું રૂપ ધારણ કરીને, એમ કહેવાય કે કૃતાંત, સૌથી છેલ્લો શબ્દ છે કૃત પ્લસ અંત। કૃતાંત એટલે જે અંત કરે છે, અને અંત કોણ કરે? જે આપણા પ્રાણોને, જીવને કોણ લઈ જાય? તો યમરાજ, હા, જે યમરાજ હોય છે એ પ્રાણ લઈ જાય, બરાબર, પ્રાણ ખેંચી જાય। એટલે કે છે કે કૃતાંત એટલે યમરાજ। સૂર્ય અંશુભિહિ, સૂર્ય એટલે સૂર્ય, સોરી, સૂર્ય અને અંશુભિહિ એટલે અંશુ એટલે એના કિરણો, હા, સૂર્યના કિરણોની સાથે, સમમ એટલે સાથે, અને સમમ પ્રયોગે તૃતીય વિભક્તિ આવે, વિશેષ પ્રયોગ છે, એટલે ભીહિ એ બહુવચન છે, અંશુ કિરણો એક ન હોય, સૂર્યના કિરણો તો ઘણા બધા હોય। એટલે કે છે આવતીકાલની સવાર પડશે, સૂર્યના કિરણો આવશે, તો સૂર્ય અંશુ ભીહિ એટલે સૂર્યના કિરણોની સમમ એટલે સાથે, ઉપૈષ્યતિ વહ, વહ એટલે તમારી, અને ઉપૈષ્યતિ એટલે પાસે આવી પહોંચશે, બરાબર? તો એ પાંડવનું રૂપ ધારણ કરીને કહે છે કે યમરાજ, તમારો કાળ સૂર્યના કિરણો સાથે તમારી પાસે આવી પહોંચશે, હા, આવી પહોંચશે। અને પછી એમ કહેતા નહીં કે અમે રહી ગયા, અમે અમે આમ અભિમાનમાં આવીને કહે છે રહી ગયા। તો આવો એક અંતિમ સંદેશ શ્લોક સ્વરૂપે શ્રી કૃષ્ણ પાઠવે છે, એટલે આ પાઠનું જે ટાઇટલ છે, શીર્ષક છે, કે જે જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશ, શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો સરસ રીતે આ પાઠ આપણે પૂર્ણ કર્યો છે। આ પાઠનો સ્વાધ્યાય તમે ચોપડામાં લખી દેજો। મેં આગળ પણ વાત કરી હતી કે જે જે લેસન જેમ જેમ પૂરા થાય, લગભગ તો વિદ્યાર્થીઓ લખી લીધા હશે, અને જો ન લખ્યું હોય તો લખી લેજો, બરાબર? ઘરે રહીને કાર્ય કરજો, હં, કંઈ પણ પ્રશ્ન હોય તો ફોન કરી તમે માહિતી મેળવી શકશો, ઓકે? તો સર્વ વિદ્યાર્થીઓને મારા જય રાજારામ।